ઓમ શાંતિ એકત્રીસ સાત બે હજાર એકવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમને નશો હોવો જોઈએ કે અમારા બાબા આવ્યા છે અમને વિશ્વના માલિક બનાવવા અમે એમની સંમુખ બેઠા છીએ પ્રશ્ન છે કર્મોની ગુહ્ય ગતિને જાણવાવાળા કયો પુરુષાર્થ અવશ્ય કરશે ઉત્તર છે યાદમાં રહેવાનું કારણ કે તેમને ખબર છે કે યાદથી જ જૂના હિસાબ કિતાબ ચૂકતું થવાના છે તે જાણે છે કે આત્મા જો જૂના હિસાબ કિતાબ કર્મ ભોગ ચૂકતું નહીં કરશે તો તેને સજાઓ ખાવી પડશે અને પદ પણ ભ્રષ્ટ થઈ જશે પુનર્જન્મ પણ એવો જ થશે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સજાઓથી મુક્ત થવાના માટે જૂના બધા હિસાબ કિતાબ યોગ બળથી ચૂકતું કરવાના છે ટ્રસ્ટી થઈને બધું સંભાળવાનું છે કોઈ પણ વાતની ચિંતા નથી કરવાની આત્માભિમાની બનવાનું છે બીજું આ કમાણીનો સમય છે આમાં ઘર ઘાટ ધંધા ધોરી વગેરે યાદ નથી કરવાના ફરિશ્તા બનવા માટે એક બાપની યાદમાં રહેવાનો પુરુષાર્થ પૂરો કરવાનો છે વરદાન પોતાની શાંત સ્વરૂપ સ્ટેજ દ્વારા શાંતિની કિરણો ફેલાવવા વાળા માસ્ટર શાંતિ સાગર ભવ વર્તમાન સમયે વિશ્વની અધિકાંશ આત્માઓને સૌથી વધારે આવશ્યકતા છે સાચી શાંતિની અશાંતિના અનેક કારણ દિવસ પ્રતિદિવસ વધી રહ્યા છે અને વધતા જશે જો સ્વયં અશાંત નહીં પણ હોય તો બીજાઓનું અશાંતિનું વાયુમંડળ વાતાવરણ શાંત અવસ્થામાં બેસવા નહીં દેશે અશાંતિના તણાવનો અનુભવ વધશે એવા સમય પર આપ માસ્ટર શાંતિના સાગર બાળકો અશાંતિના સંકલ્પોને મર્જ કરી વિશેષ શાંતિના વાઇબ્રેશન ફેલાવો સ્લોગન છે બાપના સર્વ ગુણોનો અનુભવ કરવા માટે સદા જ્ઞાન સૂર્યની સંમુખ રહો ઓમ શાંતિ